સુરત શહેર ઝોન ટુ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઝોન ટુ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હેઠળ એક કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને તાત્કાલિક ન્યાય મળે તે હેતુથી આયોજન કરવામાં આવે છે. સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઊંચા વ્યાજે નાણાં આપી અને લોકોને હેરાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસે કડક કામગીરી કરી છે અને લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હોય તો પોલીસ તેમને મદદ કરશે એવી જાહેરાત પણ કરી છે. ત્યારે આજે સુરતના ઝોન ટુ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હેઠળ એક કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન ટુ પોલીસ દ્વારા SMC કમ્યુનિટી હોલ ભાઠેના ખાતે આ આયોજન કરાયું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને લોકોને પડતી અવગઢતાઓ અંગે માહિતી મેળવી હતી. આ અંગે DCP ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં 5 પોલીસ મથકો આવેલા છે. ઉધના, લીંબાયત, ડિંડોલી, સલાબતપુરા અને ગોડાદરા. આ 5 પોલીસ મથકમાં કેટલાક લોકો જો વ્યાજખોરીનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટનાઓથી પીડિત હોય એ લોકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જો તે લોકોએ પોલીસ મથકમાં અરજી કરી છે તો અરજી ઉપર પોલીસ પહેલાં ધ્યાન આપે અને તાત્કાલિક તેમનું નિવારણ કરે તે બાબતે આજે કાર્યક્રમ યોજાયો છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ મથકના અલગ અલગ સેક્શન બનાવેલા છે, જેમાં તમામ પોલીસ મથકની એક એક ટીમ બેસાડેલી છે. આ ટીમ જે અરજદારો છે તેમને સાંભળે છે અને તેમને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિમર્શ કરે છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાને પગલાં લે છે અને જરૂર જણાય તો FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. આ કેમ્પેઇન માટે છેલ્લા 3 દિવસથી તમામ વિસ્તારોમાં જાહેરાત કરવામાં આવી હતી, તેથી અરજદારો પોતાની મુશ્કેલીઓ અંગે અહીં આવી શકે અને તેમની ફરિયાદોનું નિવારણ કરી શકે. સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં 5 પોલીસ સ્ટેશન આવ્યા છે. ઉધના, લીંબાયત, ડિંડોલી, સલાબતપુરા અને ગોડાદરા. આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઈન છે કે આ પ્રકારના લોકો કે જેવા ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે, એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માનનીય DGPશ્રીએ ગુજરાત માનનીય DGPશ્રીએ એક ડ્રાઈવ આપી છે. એ ડ્રાઈવ અનુસંધાને અમારા CP સાહેબે આ પ્રકારના કેમ્પેઇન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે, જે અનુસંધાને SMC ભાઠેના હોલ ખાતે એક કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે, જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસશે. આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે, એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી FIR દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેઇન માટે અમે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ. રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે